નમસ્કાર દર્શક મિત્રો, હું જીગર દેવાણી આપનું સ્વાગત કરું છું લોકમંચ કાર્યક્રમમાં. દર્શક મિત્રો, 2014 ની ચૂંટણી લોકસભા ચૂંટણીના પડઘમ વાગી ગયા છે. તમામ પક્ષો પોતપોતાની તમામ તાકાત લગાવી રહ્યા છે તમામ સીટ જીતવા માટે. કોઈક પક્ષ યુવાનો પર ફોકસ કરી રહ્યું છે, તો કોઈક પક્ષ આમ આદમી પર ફોકસ કરી રહ્યું છે, તો કોઈક ક્યાંક ને ક્યાંક લીડરશીપ પર ફોકસ કરી રહ્યું છે. મેનિફેસ્ટોની વાત કરું તો તમામ લોકોએ મેનિફેસ્ટોમાં ઘણા બધા મુદ્દાઓને આવરી લેવાની પણ વાત કરી. ક્યાંક ને ક્યાંક સ્ત્રીઓની સુરક્ષાની પણ વાત થઈ. પરંતુ જ્યારે પણ કોઈ પણ પ્રકારના મોટા બનાવ બને છે, ખાસ કરીને સ્ત્રીઓને લઈને કહું છું, અત્યાચાર હોય, બળાત્કાર હોય કે પછી લૂંટફાટ હોય, ત્યારે તમામ પોલીસ હોય કે રાજકારણી હોય પોતપોતાના રોટલા શેકવા માટે કોઈ ને કોઈ નવા નવા નિવેદનો આપતી હોય છે. પરંતુ જ્યારે ચૂંટણી નજીક આવે છે ત્યારે આ તમામ વસ્તુ સાઇડટ્રેક થઈ જતી હોય છે. શું કામ આમ થાય છે? ખરેખર શું કરવું જોઈએ? તો સ્ત્રીઓની સુરક્ષા વધે અને તેમની સેફટી વધે અને ક્યાંક ને ક્યાંક તેમને જે એક મહત્વ આપવું જોઈએ, તેમની જે જગ્યા છે ભારત દેશમાં તે પાછી પ્રાપ્ત થાય તે માટે શું કરવું જોઈએ, આ તમામ પ્રશ્નોની ચર્ચા કરીશું. તે માટે અમારી સાથે સ્ટુડિયોમાં હાજર છે હેતલબેન શાસ્ત્રી, જે પ્રિન્સિપાલ છે જૈન પાલિકા વિદ્યાલયમાં. હેતલબેન, આપનું સ્વાગત છે. જ્યારે બીજા છે રુઝાન ખંભાતા, જે સોશિયલ એન્ટરપ્રિનર છે. રુઝાનબેન, આપનું પણ સ્વાગત છે. રુઝાનબેન, સૌ પ્રથમ હું આપને પૂછવા માંગીશ કે નિર્ભયા બળાત્કાર 16 ડિસેમ્બર 2012 ઘટના ઘટી, આખો દેશ જોતો રહી ગયો, કોઈએ પણ વિચાર્યું નહોતું જે ગેંગરેપ થયો, ત્યારબાદ એ પણ જોયું કે ગયા વર્ષે મુંબઈમાં એક પત્રકાર પણ બળાત્કાર થયો. આ તમામ વસ્તુ થઈ તેના ઘણા બધા લોકોએ અનેક પ્રકારના પોતાના નિવેદનો આપ્યા. રાજકારણીઓ પણ કીધું કે હવે સુરક્ષા વધારી દઈશું, હવે આ કરીશું તે કરીશું, એઝ યુઝ્યુઅલ ઘણા બધા નિવેદનો આપવામાં આવ્યા. પાછી ચૂંટણી આવી, લોકસભા 2014 ઇલેક્શન આવ્યો, મેનિફેસ્ટોમાં ઘણી બધી વસ્તુને કવર કરવાની કોશિશ કરી, પરંતુ છતાં પણ ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો હવેનો જે સમય છે, નથી લાગતું કે બધા જ ટોપિક ડાયવર્ટ થઈ ગયા હશે અને જે સ્ત્રીઓને મહત્વ મળવું જોઈએ તેમની સેફટીને લઈને, તેમની રોજગારીને લઈને, તેમના મહત્વને લઈને એ રાજકારણીઓ ક્યાંક ને ક્યાંક નજરઅંદાજ કરી રહ્યા છે. સી, આમાં બે પોઈન્ટ છે. એક તો તમે જે કહ્યું સાચી વાત છે, નિર્ભયા કેસ વખતે જે ઉજાગર બધા લોકો થઈ ગયા હતા અને જુવાર થયો હતો અને એવરીબડી વોઝ વેરી સિરિયસ અબાઉટ ધીસ એન્ડ નવા એન્ટી રેપ લોસ બી આયા અને આઈ થિંક વી આર લિટલ બિટ મૂવિંગ, નાના નાના બેબી સ્ટેપ્સ લઈ રહ્યા છે, પણ આપણે એક પોઝિટિવ સ્ટેપમાં જઈ રહ્યા છે. પણ અત્યારની તમે જે અત્યારની જે વાત કરી રહ્યા છો, જે અત્યારે તમાશા થઈ રહ્યા છે રાજકારણીમાં, યેટ નોટ પુટ અપ ધ મેનિફેસ્ટો, પણ હા એ વાત સાચી છે કે વી આર ફિલિંગ, વી આર હેવિંગ દેટ ફિલિંગ કે જે પેલું આપણે જૂન પહેલા વાત કરતા હતા કે ભાઈ આપણે કરપ્ટ નેતાઓને ટિકિટ નહીં આપી તો અપાઈ રહી છે, ગુનેગારોને ટિકિટ નહીં આપી તો અપાઈ રહી છે, જે નેતાઓએ બહેનોની વિરુદ્ધ ઇનસેન્સિટિવ રિમાર્ક્સ મૂક્યા છે, ગાડા જેવા બેવકૂફ જેવા રિમાર્ક્સો મૂક્યા છે બહેનો માટે, એ લોકોને ટિકિટ અપાઈ રહી છે. એટલે એ પોઈન્ટ થી તમારી વાત 100% સાચી છે કે હવે એ આખો બહેનોનો મુદ્દો જે બધાએ બધાએ મળીને જોડે લીધો હતો અને જેને રાજકારણીઓને દબાણ કર્યું અને એના લીધે આપણા પોલિસીસ ચેન્જ થઈ હતી, લોસ ચેન્જ થયા હતા, એ હવે મુદ્દો થોડો દબાઈ ગયો છે. પણ એટલે જ આજે આપણે જે વાત કરી રહ્યા છીએ અને બીજા મીડિયા હાઉસીસ જે વાત કરી રહ્યા છે સારી છે કે આપણા અત્યારે આ થકી આપણે ડિસ્કશન થકી. અને બીજું કે અત્યારે જે બહેનોને આપણે રિક્વેસ્ટ કરશું યા એ કહીશું કે અગર આજે આપણે આપણા પોતાના જાત માટે નહીં ઉભા રહીએ તો બીજા 5 વર્ષ આપણે બધાએ સેન્ડ કરવાનું છે. અને ખાલી બહેનોને અને ભાઈઓને બી, કારણ કે આપણી એક આખી આજે હંમેશા આજે ફાઇટ હોય છે, એ કોઈ બેન ને ભાઈનો ફાઇટ નથી, આ ફાઇટ એક અચ્છાઈ ને બુરાઈ નો ફાઇટ છે. એટલે ઇટ ઇઝ વેરી નેચરલ કે હવે આપણે અત્યારે ઉજાગર થઈ અને આપણે એ કોશિશ કરીએ કે જે મેનિફેસ્ટોમાં વિલ ટોક કે શું શું ચેન્જીસ હોવા શું હોવું જોઈએ બહેનો માટે, તો એ બહુ જરૂરી છે. બિલકુલ. હેતલબેન, આપ શું કહેશો? કારણ કે જ્યારે પણ કોઈ ખરાબ ઘટના બને છે સમાજમાં, તમામ લોકો ઉગ્ર રજૂઆત કરે છે, તમામ લોકો પોતપોતાની વ્યથા ઠાલવતા હોય છે, પરંતુ જો રાજકારણીની વાત કરીએ તો તે લોકો ક્યાંક ને ક્યાંક પોતાનો જે પર્પઝ છે તે જ પૂરો કરવા માંગતા હોય તેવું દેખાતું હોય છે. એક કહેવાય છે ને કે એક સાચા હૃદયથી કોઈક લાગણીથી કોઈક વસ્તુને મૂકી હોય તો એનું સામેવાળાને તેનો પણ અહેસાસ થાય છે. પરંતુ પોલિટિશિયન્સની જો વાત કરીએ તો લોકો અંદરથી જેવું ફીલ કરતા હોય છે કે જે પણ કંઈ બતાવવામાં આવ્યું છે, ચાહે મેનિફેસ્ટોમાં કોઈ જનરલ સ્ટેટમેન્ટ કોઈ હોય, તે ઉપર છેલ્લા છે. સાચા અર્થમાં સ્ત્રીઓ માટે કોઈ પણ પ્રકારના પગલાં નથી લેવામાં આવતા. આપનું શું મંતવ્ય છે? તમારી વાત એકદમ સાચી છે જીગરભાઈ, કોઈ પણ પ્રકારના પગલાં લેવાતા નથી અને સમાજમાં આજે પણ જે ભેદભાવ જોવા મળે છે એ અત્યારે પણ ચાલુ જ છે. અને જે રાજકારણીઓ છે એને તો ખાલી વોટથી જ મતલબ છે, હકીકતમાં તો એ ટાઈપનો એક માહોલ ઉભો થવો જોઈએ કે સ્ત્રી અને પુરુષની એક વ્યક્તિ તરીકે, કોઈ પણ ભારતીય નાગરિક તરીકે જોવું જોઈએ અને એના જે પણ કાયદા થતા હોય એને પકડમાં મજબૂત કરવા જોઈએ અને એનું ઇમ્પ્લિમેન્ટ કરવું જોઈએ કે એમાં જે છટકબારીઓ રાખે છે અને એના પરિણામે જે ભોગવવાનું આવે છે એ ન હોવું જોઈએ. જેમને આપણે પૂછવા માંગીશ કે છેલ્લા કેટલાક સમયમાં, ખાસ કરીને જો ગુજરાતની વાત કરું તો બળાત્કાર હોય કે પછી લૂંટફાટ હોય, હત્યા હોય, આ તમામ પ્રકારની વસ્તુઓ વધી છે અને બહુ મોટા પાયે વધી છે.
જે પહેલા આપણે ક્યારેક ક્યારેક ન્યૂઝપેપરમાં વાંચતા હતા, જોતા હતા કે આવી ઘટના ઘટી અને ત્યારે લોકો ચર્ચા કરતા હતા કે ગયા અઠવાડિયે કે ગયા મહિને આ વસ્તુ થઈ છે. અત્યારે કદાચ કોઈ પણ ન્યૂઝપેપર તમે જુઓ, કોઈ પણ ચેનલ જુઓ, રોજ બરોજ આ પ્રકારના જે કિસ્સાઓ છે વધતા જાય છે. ક્યાંક ને ક્યાંક એવું કહી શકાય કે તે લોકોનો જે ખોફ હોવો જોઈએ પોલીસનો, કાયદા કાનૂનનો, તે બિલકુલ જતો જ રહ્યો છે. સી, આમાં બે પોઈન્ટથી પાછું જોવા હશે. એક તો કે યુ આર રાઈટ કે જે ખોફ હતો એ લોકો પાસે એટલો નથી, કારણ કે આઈ ટેલ યુ વન થિંગ, હવે તમે ગુજરાતની વાત કરો તો થોડા ફિગર્સ આપીશ અને પાર્લામેન્ટરી ફિગર્સ છે કે કન્વિક્શન એટલે સજા. જેટલા કેસીસ રેપ, અત્યારે રેપ ને ઓફેન્સીસ અગેન્સ્ટ વુમેન ની વાત કરું છું, પેલા હાર્શ ઓફેન્સીસ, નોટ માઇલ્ડ ઓફેન્સીસ, તો 15% કન્વિક્શન, ખાલી કન્વિક્શન એટલે 15% ને જ સજા થઈ છે, બરોબર છે. બાકીના 65-67% ને હજી કોઈ આવ્યું નથી, શું કહેવાય, કોઈ ડિસિઝન આવ્યું નથી, જજમેન્ટ આવ્યું નથી, અને 17% ને નિર્દોષ છોડી મુકાયા છે. સો યુ કેન અન્ડરસ્ટેન્ડ કે આ બહુ ખરાબ સ્થિતિ છે, કારણ કે તમારા જયારે કન્વિક્શન નથી થવાના, જયારે કન્વિક્શન થાય છે એટલે લોકો ગભરાય છે કે અરે હા, જાણે કે આપણે નથી પેલા વિચારતા કે ભાઈ પાકિસ્તાનમાં બીજી જગ્યાએ તો ભાઈ આવી રીતે બહેનોને જોયું તો આમ આગ કાઢી મૂકે ને હાથ કાપી નાખે, નહીં નોલેજ, એનાથી લોકો ગભરાય. પણ આ તો અહીંયા થતું જ નથી, ફિયર ઇઝ ધ કી તો છે જ નહીં, લાગે છે કે છૂટ જાયગા ને ક્યાં કર લેગા ને હમ તો સબકો મેનેજ કર લઈએ, ઓલ ધેટ મેન્ટાલિટી. એટલે આ મેન્ટાલિટીના લીધે આ બધું વધતું જાય છે, પોઈન્ટ નંબર વન. સેકન્ડ પોઈન્ટ કે જે પહેલા લોકો, હવે થેન્ક્સ ટુ મીડિયા, થેન્ક્સ ટુ આપણા નવા લોઝ અને થેન્ક્સ ટુ ધ જાગૃતિ ઓફ ઓલ ધ સોસાયટી એન્ડ ફેમિલી, એના કારણે શું થયું છે કે હવે એક 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 પોઝિટિવ સ્ટેપ થયો છે, જે મેં પહેલા બી કહ્યું, ભલે નાનો છે પણ પોઝિટિવ સ્ટેપ છે, કે હવે જે બેન છે, દીકરીઓ છે, લેડીઝ છે, સોસાયટી છે, બધા હેલ્પ કરે છે કે ના, અગર તમારી જોડે કંઈ ખોટું થયું તો તમે બોલો. એટલે હવે બહેનોને હિંમત આવી છે કે ના, સોસાયટી, દે આર નોટ ધ વિક્ટિમ, એ લોકો સર્વાઈવર છે, એ લોકોએ કોઈ ગુનો નથી કર્યો, ગુનો તો પેલાએ કર્યો છે ને, એને સજા લાવવાની જરૂર છે. એટલે હવે એ લોકો જાગૃત થયા છે ને, જેના કારણે આ તમે જે રેટ કહો છો એ વધી ગયા છે, બટ નેચરલ છે કે લોકો કમ્પ્લેન તો કરવાના છે અને એ વધી જશે. એટલે આના લીધે આપણને એવું લાગશે કે બહુ બધું વધી ગયું છે. પણ હવે અલ્ટિમેટલી આજની તારીખમાં મારે તો પહેલા બી રિક્વેસ્ટ હતી ને આજે બી રિક્વેસ્ટ છે, બે રિક્વેસ્ટ છે. એક તો કે આપણે જે ફાસ્ટ ટ્રેક કોર્ટની એ વખતે બી વાત કરી હતી પણ એમાં કશું ના થયું, આઈ ડોન્ટ નો વાય, કારણ કે ફાસ્ટ ટ્રેક કોર્ટને એવું બી નથી માગતી કે ભાઈ તમે ચોરી ચકોરીના કેસમાં ફાસ્ટ ટ્રેક કોર્ટ મૂકો, હું તો ખાલી રેપ અને જે સિરિયસ ઓફેન્સીસ હોય એના માટે તો ફાસ્ટ ટ્રેક કોર્ટ માંગી રહ્યા છે અમે, કે એનાથી શું થશે કે હજી કન્વિક્શનો થશે. આજે મેં કહ્યું ને 65-67% જે કશું નિર્ણય જ નથી આવતા, અને ફાસ્ટ ટ્રેક કોર્ટથી બીજો શું ફાયદો થાય છે કે બહેનોને હિંમત આવે છે બોલવાની, ના તો શું થાય કે પેલો કેસ બહુ લાંબો ચાલે તો પેલા વિટનેસને પ્રોટેક્શન ના મળે, જે અત્યારે આશારામ બાપુના કેસમાં જોયું કે બિચારા વિટનેસોની શું હાલત થાય છે, તો લોકો એમાં પેલું થઈ જાય, સહેમી જાય કે ચલ ને કોણ ઝંઝટ કરે, કોણ બબાલ કરે, ચલ ને જે બી હોય, એટલે યુ નો દે ગિવ ઇન, દે કોમ્પ્રોમાઇઝ, ને એ કોમ્પ્રોમાઇઝ લીધે ગુનેગારોને ફાયદો થઈ જાય. એટલે એક તો મારી એ ફાસ્ટ ટ્રેક કોર્ટની રિક્વેસ્ટ હતી, ને બીજી રિક્વેસ્ટ હતી ઝીરો ટોલરન્સની, કે હવે બધી બહેનોએ એક ઝીરો ટોલરન્સ રાખવાનું છે કે કશું નાનું બી થાય તો તમે કમ્પ્લેન કરો, તમે અવાજ ઉઠાવો, કારણ કે આપણને ખબર છે કે 93-94% રેપ નોન લોકો કરે છે, જાણકાર લોકો કરે છે, અને ઘણી વાર ફેમિલીઝ વાળા કહે છે કે ચલ ને ભાઈ નવડાવી દે છોકરીને, ને કહે કે ભાઈ જાતું કરીએ, તો એના લીધે એક દીકરીની તો જિંદગી જાય છે, પણ એ માણસનું તમે જયારે નથી કહેતા રિપોર્ટિંગ, તો એ માણસ બીજા બે, બીજા ત્રણ, બીજી ચાર દીકરીઓની લાઈફ બગાડે છે. એટલે અત્યારે આ બે મારે રિક્વેસ્ટ કરી છે કે આપણે આપણે એઝ અ સોસાયટી વી શુડ ઓલસો ટેક કેર ઓફ ધીસ. જી જી, આપની કહેવા માંગુ છું, તમે જે કહો છો ને કે જે નેતાઓ છે, નેતાઓના જે મેનિફેસ્ટો છે એમાં ક્યાંય સ્ત્રીઓની વાત થતી નથી. એટલે સ્ત્રીઓએ હવે કઈ રાહ જોઈને બેસી રહેવાની જરૂર નથી કે કોઈ નેતા આવશે અને આપણને વચન આપશે અને આપણી રક્ષા કરશે. હવે એ મેન્ટાલિટીમાંથી બહાર નીકળવાની જરૂર છે કે પોતાની જાતે જ ઊભા થવું પડશે, આગળ આવવું પડશે, અવાજ ઉઠાવવો પડશે, હક માંગવો પડશે. અને જ્યાં પણ એમ લાગતું હોય કે અન્યાય થયો છે ત્યાં જોરથી, ગમે તે જ કેમ ના થાય, પણ એને જવાબ આપવો પડશે. અને એવી જો ભાવના બાળપણથી જ જો કેળવવામાં આવે તો મને લાગે છે કે આ બધાનું કંઈક થોડો ઘણો ઓછો થાય અને અંત તરફ આપણે જઈએ. બિલકુલ, ખાસ કરીને અહીંયા ડર તત્વ ખૂબ મહત્વનું છે. લોકોને ડર ત્યારે જ આવશે કે જ્યારે મોટી એક્શન્સ લેવામાં આવશે, કારણ કે જનરલી આપણે કેટલાય વર્ષોથી જોતા આવ્યા છે કે વારંવાર કેસ બને છે, દેટ મીન્સ લોકોને કોઈ પ્રકારનો ડર જ નથી. હું અહીંયા બીજું એક પૂછવા માંગીશ શીતલબેન, કે આપણે જ્યારે પણ આવી કોઈ ઘટના ઘટે છે ત્યારે ખાસ કરીને રાજકારણીઓ ખૂબ ખરાબ સ્ટેટમેન્ટ આપતા હોય છે કે તે લોકોનો પહેરવેશ આવો હોય છે, સ્ત્રીઓ ફોરવર્ડ થઈ ગઈ છે, અહીંનું જમાનો આવો થઈ ગયો છે, ઘણા બધા તે લોકો પાસે બહાના હોય છે. પરંતુ જો તમે બારીકાઈથી તપાસો તો તમને એ પણ જોવા મળશે કે 3 વર્ષની બાળકી ઉપર પણ બળાત્કાર ગુજારવામાં આવ્યો છે અને 65 વર્ષની કોઈ એજેડ વૃદ્ધા પર પણ બળાત્કાર ગુજારવામાં આવે છે. તો આ જગ્યાએ કોઈ કપડાનું કોઈ મહત્વ નથી, અહીંયા માનસિક વિકૃતિ તે લોકોની છે, તે જ જવાબદાર છે. તેના અંગે આપનું શું કહેવું? તમે બિલકુલ સાચા છો કે જે નેતાઓ છે એમને તો ખાલી કહેવાનું છે માટે કોઈ પણ સ્ટેટમેન્ટ બોલી નાખે છે. હકીકતમાં એ વિચારેલું
કે દિલથી કે સામેવાળાની મુશ્કેલીને સમજીને કોઈ સ્ટેટમેન્ટ એ લોકો આપતા નથી. એમનો જે મૂળ મુદ્દો છે તો રાજકીય ખીચડી પકવવાનો છે. પણ તમે જે વાત કરીએ જે વિકૃતિ છે એ વિકૃતિ જ અહીંયા પ્રદર્શિત થાય છે. એને ઉંમર સાથે, એને કપડાં સાથે, એના હાવભાવ સાથે કોઈ જ લેવા દેવા નથી. પેટ્રાઇકલ સોસાયટી જે કહે છે પહેલાથી આયા છે, એટલે એમાં પહેલાથી જ જે પેલો મેલ હોય એ સર્વસસ્તો હોય. હવે એને જોયું કે ધીરે ધીરે આપણી જે બહેનો હતી એ ફોરવર્ડ ફોરવર્ડ એટલે આગળ કામ, આપણી બહેનો મલ્ટીટાસ્કિંગ કરે છે એટલે બિચારી ઘરે બી કામ કરે છે બારે બી કામ કરે છે. એને એ ઇન્ફિરિયોરિટી કોમ્પ્લેક્સ, આઈ વુડ રાધર સી ઇટ્સ કોલ્ડ એન ઇન્ફિરિયોરિટી કોમ્પ્લેક્સ ફોર ધેમ કે અરે બહેનો કેવી રીતે કામ કરે છે, બહેનો કેમ આમ કરે છે. હવે કોઈ બીજું રીઝન નથી બહેનોને હિટ કરવા માટે, કારણ કે ફિઝિકલી એક નોન ફેક્ટ છે, બાયોલોજીકલી આપણે કોઈ દિવસ પુરુષ કરતા સ્ટ્રોંગ બની નથી શકવાના. બરોબર, ભલે મેબી આપણે મેન્ટલી સ્ટ્રોંગ બની શકીએ પણ ફિઝિકલી ના કરી શકીએ. એટલે આ લોકો પાસે શું રસ્તો છે કે ભાઈ બહેનને અગર નીચે એનું એ કરવું, એનું જમીન એ કરાવવું હોય તો એને આવી રીતે હેરાન કરે. બીજું કઈ રીતે હેરાન કરે તો હવે એ લોકો પાસે બીજો કોઈ ચોઇસ નથી કહેવાનો, તો કપડા પર બોલી લે કે ભાઈ, કારણ કે બહેનો બીજા કપડા એ લોકો તો શર્ટ પેન્ટ માંથી ધોતી લુંગોટી માંથી ઊંચા ના હોતા હોય, તો બહેનો પાસે એટલા ચોઇસીસ છે પહેરવાના બીકોઝ ઓફ એ જે શું કહેવાય નેચર છે. તો એ પર એ લોકો હિટ કરે. અને જેમ તમે એક્ઝામ્પલ આપ્યા કે 3 વર્ષની છોકરીને 65 વર્ષની લેડી, એટલે ઓબ્વિયસલી કઈ કપડા જોડે કોઈ લેવા દેવા નથી. અને એમાં કઈ ફોરવર્ડ ના કહેવાય કે અગર આપણે કોઈ ડિસેન્ટ કપડા પહેરતા હોઈએ, કારણ કે કોઈ બી બહેનો એવા બી કોઈ આપણે હોટ પેન્ટ પહેરીને કોઈ રસ્તા પર ફરતા નથી. અને એ શું કહેવાય, એટલે કમિંગ બેક ટુ વોટ આઈ એમ ટ્રાઈંગ ટુ ટેલ યુ કે એટલે આ બધી જે પેટ્રાઇકલ સોસાયટી જે માઇન્ડસેટ છે અને આ બધા લુલા ડિફેન્સ કહેવાય કે એ લુલા ડિફેન્સ કરે. અને એ લોકો આઈ ટેલ યુ જે આ નેતાઓ ખાસ આવા ડાયલોગો કેમ મારે છે, કારણ કે જે એ લોકોનું ફોલોઅર્સ છે બી એ બધા જરા એલ્ડરલી ફોલોઅર્સ છે કે જે એ સોસાયટીના લોકોને એ લોકો ઇમ્પ્રેસ કરવા માંગે છે. અને એ લોકો વિચારે છે કે આનાથી એમને વોટ મળશે. પણ હવે થિંગ્સ આર ચેન્જિંગ, જે સોસાયટી છે જાગૃત થઈ ગઈ છે અને સોસાયટી કહે છે કે ના હવે અમે આવા કંઈ ગાડા જેવા સ્ટેટમેન્ટોમાં અમે બિલીવ નથી કરતા. તો ઉલટા હવે લોકો જે આવી રીતે સ્ટેટમેન્ટો મારે છે જે નેતાઓ એ લોકોનું ઉલટી વખોડાય છે. અને ઉલટા હવે બધાએ વિચાર્યું છે, હવે બધાએ વિચાર્યું છે કે આવા નેતાઓનો કોઈ જે જિંદગીમાં વોટ નહીં આપો, કારણ કે ધ ઓનલી વે વી કેન હિટ ધીસ પીપલ ઇઝ ફોર નોટ વોટિંગ ફોર ધેમ. એટલે આજે એ બી જ મારે રિક્વેસ્ટ કરવી છે આપના થકી કે આપણે હવે બહેનોએ પોતે, બહેનો ભાઈઓ કે જે બી, બધાએ પોતે જવાનો પોતાની એ બુદ્ધિથી વાપરવાની છે કે હવે આપણે આવા નેતાઓ જે બહેનો માટે ઇનસેન્સિટાઈઝ હોય, કારણ કે જે લોકો ઇનસેન્સિટાઈઝ છે એ બહેનો માટે શું પ્રોટેક્શન આપવાના, શું લેજિસ્લેશન કરવાના છે, શું રૂલ્સ લોસ બનાવવાના છે. બીજું કે આપણે જે આપણા જે કરપ્ટ નેતાઓ છે, જે પોતે કરપ્ટ હોય એ શું દેશને આગળ વધ શું લખી શકશે, જે પોતે ગુનાહિત પ્રવૃત્તિના નેતાઓ છે એ દેશને શું સિક્યોરિટી આપી શકશે. અહીંયા એકદમ કોમન સેન્સ ની વાત આવે છે કે જે લોકોએ પોતે આટલા કૌભાંડ કે આટલા ગુના આચર્યા હોય તે લોકો જયારે સુરક્ષાની વાત કરે તો મતલબ ગળે વાત બેસે એવી જ નથી, બિલકુલ બેસતી નથી. બિલકુલ 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 બેસતી નથી. અને જોડે જોડે મને એ દુઃખ થાય છે, આજે મને અત્યારે જે આપણું ઇલેક્શન સિનેરિયો છે મને બિલકુલ ખુશી નથી થઈ, કારણ કે હું જોઈ રહી છું કે આપણા આટલા મોટા દેશમાં આપણી પાસે જે પહેલા આપણા ધારાશાસ્ત્રી કહેવાય ને, ધારાશાસ્ત્રીઓ છે અને ધારા શું કહેવાય ધારાશાસ્ત્રી એ લોકો હવે સંસદમાં તો ઉભા રહેવાના છે. આપણા આટલા દેશ મોટા દેશમાં આપણી પાસે લોકો બી નથી કે આપણે બીજા સંસદ માટે બીજા નેતાઓ ચૂની શકીએ અને બીજા એના ચૂની શકીએ ધારાશાસ્ત્રી તરીકે. એટલે એ મને દુઃખની વાત છે. બીજી મને દુઃખની વાત છે કે આપણા આટલા મોટા દેશમાં આમ તો બધા બહેનો કરીએ છીએ પણ આપણી પાસે એટલા આપણે બહેનો બી નથી ઉભી રાખતા. જયારે બહેનો છે આ કેસમાં બહેનો આપણી પાસે છે પણ એ લોકો ચાન્સ જ નથી આપવા માંગતા બહેનોને, તાકી ના તો વર્લ્ડ વોરમાં ફેક્ટ છે કે જયારે બહેનોએ કોઈક બી આવી રીતે સંભાળી છે કોઈક બી ગદ્દીઓ, જેને કે આપણે અત્યારે ફાઇનાન્સમાં બહેનો જોઈએ જે બેન્કિંગ સેક્ટરમાં છે, તો કેટલું આપણે આપણે કેટલી તરક્કી થઈ છે કંપનીઓની પણ એ બી નથી કરી રહ્યા. એટલે આ બધું એક બહુ નેગેટિવ થઈ રહ્યું છે. પણ આઈ એમ શ્યોર કે અત્યારે અગર લેટસ એટલે મારું હંમેશા કેવું છે કે હવે આ બધું પોઝિટિવ કરવા માટે આપણે રૂલ્સ ને લોઝ જ લાવવા પડશે. તમે કહેશો કે લોકો પોતાના જાતથી કરશે આ મનથી કરશે તો ભૂલી જાઓ, જાણે કે રૂલ ને લો કે ભાઈ ફાસ્ટ ટ્રેક કોટ હોવી જોઈએ તો હોવી જોઈએ, રૂલ ને લો કે ભાઈ રિઝર્વેશન બહેનોને આટલું મળવું જોઈએ તો મળવું જોઈએ, પછી એવા ઘણા રૂલ્સ એન્ડ લોઝ. જાણે કે એક્ઝામ્પલ એક બીજો નાનો એક્ઝામ્પલ આપવા માંગુ છું કે મેજોરિટી રેપ કેમ ગામડામાં થાય છે ખબર છે, કારણ કે બાથરૂમ નથી. બહેનો પેલી બિચારી રાતે કે સાંજે થોડી લેટ બાથરૂમમાં બહાર જાય પોતાના ઘરની બહાર અને પેલા ખેતમાં જાય અને ત્યાં એમનું બિચારીનું શોષણ થઈ જાય. એટલે યુ નો આવા બેઝિક બાથરૂમ જેવી ચીજો આપણે હવે એના બી રૂલ લો કરવા પડશે કે ભાઈ હરેક વિલેજમાં હરેક ઘરમાં બાથરૂમ હોવા જોઈએ. એટલે આવી બધી આપણી સ્થિતિ છે. પણ નેવર માઇન્ડ, નથિંગ રોંગ અબાઉટ ઇટ. ઇફ ટુ લુક એટ ઇટ પોઝિટિવલી, આઈ વુડ સ્ટીલ સે કે અત્યારે અગર આપણે આ વખતે બરોબર આપણી બરોબર નેતાને સિલેક્ટ કરશું તો આઈ એમ શ્યોર વી કેન મૂવ ઇન અ પોઝિટિવ ડિરેક્શન. બિલકુલ.